જસદણ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો મામલો કોંગ્રેસમાં ઉમેદવાર અંગે મડાગાંઠ સર્જાઈ છે. યથાવત પાટીદાર ઉમેદવારને ટિકિટ નહીં મળે તો નવા જૂનીના એંધાણ જસદણમાં જોવા મળી રહ્યા છે. જસદણમાં કોંગ્રેસનો વિખવાદ યથાવત છે. જસદણ પેટા ચૂંટણીનો મામલો ગરમાયો છે ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. આ સમયે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર આગામી 3 ડિસેમ્બરે ફોર્મ ભરશે. છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની હવે ચર્ચા કોઈ બાકી જ ન હોય. આજથી 4-5 દિવસ પહેલા અમારી પેનલ એઆઈસીસી દિલ્હી ખાતે પહોંચી ગયેલ છે. માત્ર ને માત્ર હવે અમારે દિલ્હીથી જે સૂચના આવે અને માત્ર કેન્ડિડેટ ડિક્લેર કરવાના બાકી હોય, આગામી 3 તારીખે સોમવારે અમે 12:39 ફોર્મ રજૂ કરવાના છે. રાજકોટ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંજે જસદણ આવશે. ડેમેજ કંટ્રોલ કરવા માટે તેઓ જસદણ આવવાના છે. તમામ સંભવિત ઉમેદવારો સાથે તેઓ વન ટુ વન ચર્ચા કરશે. આવતીકાલે કોંગ્રેસ તેના નામ જાહેર કરે તેવી સંભાવના સેવામાં આવી રહી છે. કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. પાટણના સમી તાલુકાની કેનાલમાં 12 ફૂટનું ગાબડું પડ્યું છે. ગાજદીનપુરા અને ભદ્રાળા વચ્ચે ગાબડું પડતા 25-30 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે એરંડા અને જીરાના પાકને નુકસાન થયું છે. તો ખેડૂતોમાં આ નુકસાનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અવારનવાર કેનાલોમાં પડતા ગાબડાના કારણે ખેડૂતોના ખેતરોમાં કેનાલના પાણી ફરી વળે છે, જેના કારણે ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન વેઠવું પડે છે. હવે વાત કરીએ જાત મહેનત જિંદાબાદની. પાટણના રાધનપુરના દેલાણા ગામ નજીક ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડેલા ગાબડાનું સમારકામ કરવામાં આવ્યું છે. આ ગાબડાને તંત્રએ નહીં પરંતુ ખુદ ખેડૂતોએ સ્વખર્ચે અને જાત મહેનતે સમારકામ કરાવ્યું છે. તૂટેલી કેનાલનું ખેડૂતોએ જાતે જ સમારકામ કર્યું છે. શુક્રવારે સાંજે 15 ફૂટનું ગાબડું પડ્યું હતું, જેના કારણે આસપાસના ખેતરોમાં જીરાના પાક પર પાણી ફરી વળ્યું હતું. વહેલી સવારે ખેડૂતોએ કેનાલનું સમારકામ કર્યું છે. મહત્વનું છે કે ફરી એકવાર ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદ થકી કેનાલનું સમારકામ કરીને તંત્રને તમાચો માર્યો છે. પાટણના સાંતલપુર નજીક કેબીસી કેનાલમાં ડૂબવાથી એક ખેડૂતનું મોત થયું છે. કેનાલ પર મૂકેલું મશીન ચાલુ કરતા સમયે ખેડૂત ડૂબી ગયો હતો. મશીન દ્વારા પિયત માટે પાણી ખેંચતા આ ઘટના બની હતી, જે બાદ સ્થાનિક લોકોએ ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સાંતલપુર નજીક કેનાલમાં ડૂબવાથી એક ખેડૂતનું મોત થયું છે. કેનાલ પર મૂકેલ મશીન ચાલુ કરવા જતા ખેડૂતનો પગ લપસ્યો હતો અને કેનાલમાં ડૂબતા ખેડૂતનું મોત થયું છે. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો છે. નસવાડીની પાણી પુરવઠાની લાઇનમાં ભંગાણના કારણે 5 જેટલા ગામને અસર થઈ છે, જેના પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પંચમહાલમાં આવેલા પાનમ ડેમમાંથી સિંચાઈનું પાણી બંધ કરી દેવાયું છે. શહેરના ઉંડેર ગામ પાસે આવેલા પાનમ કેનાલમાં લીકેજ થતા પાણી છોડવાનું બંધ કરી દેવાયું છે. થોડા દિવસ અગાઉ જ આ જગ્યાએ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, બાદમાં પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે જ જગ્યાએ ફરીથી લીકેજ થતા પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે.